वेलकम टू व्यंजन खजाना। नमस्ते फ्रेंड्स, आजे आपणे बनावीशुं अळवीना पानमांथी पात्रा। आवा अळवीना पान मार्केटमां इजीली अवेलेबल होय छे ने अत्यारे रसनी सीझनमां पात्रा खावानी खूब ज मजा आवे छे। तो चलो बनावानुं शुरू करीए। तो सौथी पहेला आपणे आवी रीते पानने लई अने आ जे एनो जाडो आने नस कहेवाय छे पाननी आ जाडा भागने आपणे सारी रीते काढी लेवानुं। बाकी ए पात्रामां खावामां आवे छे तो ए मजा नथी आवती। आवी रीते धीरे धीरे एकदम शार्प नाइफ लेवानुं आमां अने आने आवी रीते एकदम आरामथी धीरे धीरे ऊपर वधतुं जवानुं अने एनी नसने आवी रीते धीरे धीरे आपणे काटता जाईशुं। એટલે આ જાડી નસો હોય છે તો એ અગર રહી જશે તો કડવી આ અળવીના પાન કડવા લાગશે અને એકદમ ટેસ્ટ ખરાબ થઈ જશે। તો આને આપણે એકદમ શાંતિથી આવી રીતે ધીરેથી અલગ કરી દઈશું। તો આ એક દંડી આપણી નીકળી ગઈ। હવે અહીંયા થોડું હજી ભાગ રહી ગયો છે તેને પણ આપણે સારી રીતે કાઢી લેશું। ખાસ ધ્યાન રાખજો કે અળવીના પાનમાં આવી રીતે કાઢવા ટાઈમે એકદમ આરામથી તમારે કામ કરવાનું છે। નસને કાઢી લીધેલી છે તો આવી જ રીતે આપણે બાકીના બધા જ પાનને પણ સાફ કરી લઈશું। તો આ એકદમ સરસ આપણું પાન ક્લીન રેડી થઈ ગયું છે, સ્મૂધ। તો આવી રીતે આપણે બધા પાનને ક્લીન કરી દઈશું। હવે આપણે આ બધા પાનને સાફ કરી લીધા છે સરસ રીતે અને આ લગભગ 10 પાન મેં અહીંયા લીધેલા છે અને આ 10 પાનમાંથી આટલો કચરો આવા ઝીણા ઝીણા નસો નીકળેલી છે પાનની। તો આપણા પાન રેડી છે તો આને આપણે એકદમ આરામથી સાફ પાણીથી એક વખત વોશ કરી લેશું। હવે આ પાનને મેં બહુ સારી રીતે આવી રીતે ધોઈ લીધેલા છે। હવે એને આપણે સાફ કપડાથી એકદમ હળવા હાથે સાફ કરી દઈશું। કોઈ પણ એવું એકદમ સ્મૂથ કપડું લેજો, ચાહે કિચન ટોવલ ચાહે રૂમાલ, પણ એને એકદમ આરામથી આવી રીતે આપણે સાફ કરી લઈશું। તો બંને બાજુથી એક સાથે સાફ થઈ જશે। હવે આપણે આવી રીતે જ બધા પાનને ક્લીન કરી દઈશું। આ કામ એકદમ આરામથી કરવાનું છે, બાકી પાન ફાટી જશે। હવે આપણા બધા પાનને મેં સરસ રીતે સાફ કરી એને ધોઈ અને કપડાથી પણ કોરા કરી લીધેલા છે। તો હવે આપણે એમાં લગાવવા માટેનું પૂરણ, જે આપણે કહીએ મસાલો અંદરનો, એ રેડી કરી દઈએ। તેના માટે મેં અહીંયા લગભગ 3/4 બાઉલ જેટલો ચણાનો લોટ લીધેલો છે। અહીંયા હું 4 ટીસ્પૂન જેટલી લગભગ પાવડર સુગર એડ કરું છું। તમને અગર વધારે ગળ્યું પસંદ હોય તો તમે અહીંયા વધુ પણ એડ કરી શકો છો અને લગભગ 1.5 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરું છું। અહીંયા તમે આ સુગર અને લીંબુના રસ સિવાય આમલી ખજૂની ચટણી, જે આપણે ઓલરેડી વિડીયોમાં મેં અપલોડ કરી ચૂકી છું, તે પણ તમે અહીંયા પતલી કરીને એડ કરી શકો છો। એના સિવાય તમે એમનેમ જ આમલી અને ખજૂરની પ્યોરી પણ તમે એડ કરી શકો છો અને એના સિવાય તમે અહીંયા દહીં પણ યુઝ કરી શકો છો, પણ હું જનરલી સુગર અને લીંબુ જ પ્રિફર કરું છું તો અત્યારે મેં એ જ એડ કરેલું છે। હવે હું તેમાં લગભગ 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દઈશ અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલું અહીંયા મેં આમચૂર પાવડર એડ કરેલો છે। આમચૂર પાવડર આમાં નાખવાથી આનો ટેસ્ટ એકદમ જ સુપર ટેસ્ટી થાય છે, એટલે જરૂરથી એડ કરજો। હવે મેં અહીંયા લગભગ 1 ટીસ્પૂન જેટલી મરચું લીધેલું છે તે એડ કરી દઉં છું અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ચપટી હિંગ એડ કરું છું અને હવે આ બધું આપણે ધીરે ધીરે પાણી એડ કરતા કરતા સારી રીતે મિક્સ કરી દઈશું। આનું બેટર બનાવવામાં તમારે ધ્યાન રાખવાનું, આનું બેટર જાડું હોય છે, જે આપણે ભજીયાનું અને એનું ખીરું કરીએ છીએ ને એનાથી પણ આ બેટરને થોડું જાડું રાખવાનું તો એ સરસ રીતે આમાં લગાડી શકાશે। એકદમ ફાઇન પ્યોરી એવી રેડી છે, બસ આવી જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ આની।
तो आपणे पान उपर एने बराबर स्प्रेड करी शकीए। तो हवे आपणे नेक्स्ट आपणो स्टेप स्टार्ट करीए। सौथी पहेला आवी रीते पानने बराबर वच्चे आवी रीते राखी અને આપણે જે આ પ્યોરી બનાવી છે આ હંમેશા હાથેથી જ કામ કરવાનું અને આ પાત્રા બનાવવાનું કામ છે ને શાંતિનું કામ છે હંમેશા અને સરસ ટાઈમ લઈને જ કામ કરવાનું તો આ કામ ખૂબ સરસ થશે બનાવવું ખૂબ ઇઝી છે પણ જે થોડી નાની નાની વાતોને યાદ રાખવાની છે અને એને ફોલો કરીને આપણે પાત્રા બનાવીએ તો આપણા પાત્રા એકદમ જ સુપર થાય છે હોટલના પાત્રા પણ તમે ભૂલી જાઓ એટલા સરસ થાય છે આ પાત્રા આ ટાઈમે આ બીજું પાન આપણે લઈશું પણ હવે એને આવી રીતે નથી રાખવાનું એને આપણે આવી રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં રાખવાનું છે લાઈક ધીસ જે પાનને આપણે નીચેનું જે ડિરેક્શન રાખી હોય તેનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં આવી રીતે બીજું પાન રાખવાનું છે તો હવે આપણે તેમાં પણ આપણો આવી રીતે જે આપણે પ્યોરી રેડી કરી છે તેને સ્પ્રેડ કરી દઈશું હવે આ બીજું પાન પણ આપણું સરસ સેટ થઈ ગયું તો હવે આપણે આ બીજું પાન જે રીતે રાખ્યું તેની ઓપોઝિટ ડિરેક્શનમાં આ પાન રાખવાનું અને હંમેશા પાનને આ પાનનો સીધો ભાગ છે પણ પાનને આવી રીતે ઊંધા ભાગે જ આપણે સેટ કરવાનું હવે આ ત્રીજું પાન હું અહીંયા સેટ કરું છું પહેલા પાનથી બીજું પાન ઓપોઝિટ ડિરેક્શનમાં બીજા પાનથી ત્રીજું પાન ઓપોઝિટ ડિરેક્શનમાં આ આપણું પાંચમું પાન છે મારી પાસે ટોટલ 10 પાન છે એટલે હું પાંચ પાંચ પાનના એવી રીતે બે યુનિટ રેડી કરું છું એના આપણે બે રોલ બનાવીશું બહુ વધારે પાન નહીં રાખવાના પાંચ યા તો છ બસ બહુ થઈ ગયા હવે આ સરસ રીતે સ્પ્રેડ થઈ ચૂક્યું છે તો આપણે પહેલા એને આવી રીતે ટર્ન કરી દઈશું એકદમ આ બધું જ કામ તમારે એકદમ હળવા હાથે અને આરામથી કરવાનું છે બસ અને હવે આપણે આને આવી રીતે આરામથી રોલ વાળતા જઈશું અને હલકું એવું આપણું પૂરણ આવી રીતે આપણે સ્પ્રેડ કરતા જઈશું આ ખૂબ જ સરસ આપણો એક રોલ રેડી થઈ ચૂક્યો છે હવે આવી જ રીતે આપણે બીજો રોલ પણ રેડી કરી દઈશું હવે મેં અહીંયા એક તપેલામાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને એમાં આવી રીતે સ્ટેન્ડ રાખી દીધું છે હંમેશા કોઈ પણ વસ્તુને તમે આવી રીતે જ્યારે બોઇલ કરવા રાખો છો સ્ટીમ કરવા ત્યારે તેમાં નીચે આવી રીતે લીંબુ રાખવાથી યા તો લીંબુની છાલ સુકાયેલું લીંબુ તમે અહીંયા કાંઈ પણ રાખી શકો છો તે રાખવાથી આપણું જે તપેલાનું અંદરનું તળિયું કે એ છે ને એ વધારે પડતું કાળું નથી પડતું હવે હું એમાં આવી રીતે એક હોલવાળી ચારણી રાખી દઈશ અને તેમાં આપણે જે બે પાત્રાના સેટ રેડી કરેલા છે તે આવી રીતે આપણે સેટ કરી દઈશું અને હવે આને આપણે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર લગભગ 20-25 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું આને ક્યારેય પણ ફાસ્ટ આંચ ઉપર નહીં રાખવાનું બાકી પાણીની ભાપ બની અને આપણા જે આ પાન છે વધારે સોફ્ટ થઈ જશે તો આને આપણે હંમેશા સ્લો ટુ મીડિયમ જ રાખવાનું તો હવે આને આપણે આવી રીતે એક થાળીથી ઢાંકી દઈ અને 20-25 મિનિટ માટે આવી રીતે છોડી દઈશું હવે આપણે આ પાત્રને સ્ટીમમાં રાખે લગભગ 25 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું તો આપણા પાત્રા ખૂબ જ સરસ રીતે સેટ થઈ ચૂક્યા છે તો હવે આને આપણે લગભગ 15-20 મિનિટ માટે આમાંથી કાઢી દઈ અને ઠંડા થવા દઈશું હવે આ પાત્રાને લગભગ 15-20 મિનિટ થઈ ચૂકી છે અને સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આ સીધો ભાગ છે અને આ ઊંધો ભાગ હવે આપણે એને આવી રીતે સર્કલમાં પીસીસ કરી લઈશું આ એકદમ આરામથી કરવાના છે જો આવી રીતે સરસ એકદમ સરસ આપણા પાત્રા બન્યા છે ન બહુ વધારે લોટ છે અને ન બહુ ઓછો લોટ છે બહુ વધારે લોટ નાખી દેવાથી પછી પાત્રાનો કોઈ ટેસ્ટ જ નથી આવતો અને ખૂબ ઓછો લોટ અગર હોય તો આપણો જે એકદમ ચટાકેદાર આપણે લોટમાં બધું ખાટું મીઠું ટેસ્ટ એડ કર્યા છે તેનો કોઈ ટેસ્ટ નથી આવતો એટલે આ પરફેક્ટ છે આવી જ રીતે આપણે બધા સર્કલમાં પીસીસ કરી લઈશું હવે અહીંયા મેં એક પેન ગરમ થવા રાખી દીધું છે અને એમાં અરાઉન્ડ મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લીધું છે
અહીંયા ઓઇલ નું પ્રમાણ થોડું વધારે રાખવાનું. મારા 10 જ પાત્રા છે એટલે માં આટલું ઓઇલ જાય છે. અગર તમે વધારે પાત્રા નું બનાવતા હોય તો તમારે અહીંયા તેલ નું માપ પણ વધારે રાખવાનું. હવે આ આપણે એકદમ સરસ સર્કલ મોશન માં કટ કરી લીધેલા છે, તો હવે આપણે તેનો વઘાર રેડી કરી દઈશું. તો તેમાં લગભગ આમાં રાઈ નું પ્રમાણ વધારે હોય છે તો ખૂબ સરસ મજા આવે છે ખાવાની. મેં લગભગ 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી છે. હવે આપણા રાઈ સરસ તડતડ થઈ ગયા છે તો એમાં મેં લગભગ 1 ટીસ્પૂન જેટલી સફેદ તલ અને 5-6 લીમડાના પાન એડ કરી દેશું. ચપટી હિંગ એડ કરી દઈશું. હવે આપણા તલ પણ બહુ સરસ રીતે સોતે થઈ ચૂક્યા છે તો હવે હું તેમાં લગભગ 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 3-4 ટીસ્પૂન જેટલું મરચું અને 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશ અને સ્વાદ અનુસાર મીઠું. આ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું અને હવે જે આપણા પાત્રા રેડી છે તેને આપણે આવી રીતે આમાં એડ કરી દઈશું અને આ બધો જ મસાલો પાત્રામાં સરસ રીતે કોટ થઈ જાય તેવી રીતે મિક્સ કરી દઈશું. હવે મેં આને એકદમ સ્લો આંચ પર 2 મિનિટ સુધી પકાવી લીધેલા છે તો આ એકદમ સરસ આપણો મસાલો કોટ થઈ ચૂક્યો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. તો આ આપણા એકદમ સુપર અને યમી એવા પાત્રા ઘરે બનાવેલા રેડી છે. તો આજે મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો અગર સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી અને તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ.